नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય કમ્પ્યુટર, જેમાં HTML પરિચય ચાલુ પ્રકરણ ચાલુ છે, ખરું ને? તો એમાં આજે આપણે ભાગ 3નો અભ્યાસ કરવાના છીએ. તો લખાણની શૈલી બદલવા માટે, તો વર્ડ ડોક્યુમેન્ટની જેમ HTMLમાં પણ તમે લખાણની શૈલી ત્રણ શૈલી હોય છે, જેમ કે બોલ્ડ, ઇટાલિક. આપણે વર્ડ પેઇન્ટ, વર્ડ વિન્ડો કર વર્ડ વિન્ડોની અંદર, પેરેગ્રાફની અંદર અક્ષરોને, એટલે કે તમારી જે લખાણ છે, ફોન્ટ છે, ટેક્સ, એને બોલ્ડ કરતા હતા, ઇટાલિક કરતા હતા, અંડરલાઇન કરતા હતા, બરાબર ને? એ જ રીતે તમે HTML ડોક્યુમેન્ટની અંદર પણ આ ત્રણેય શૈલીનો ઉપયોગ કરીને તમારું HTML ડોક્યુમેન્ટ તૈયાર કરી શકો છો. તો ટેક્સ્ટને બોલ્ડ કરવા, બોલ્ડ શૈલીમાં દર્શાવવા માટે બી અને સ્લેશ બીનો ઉપયોગ થાય છે. ટેક્સ્ટને ઇટાલિક શૈલીમાં દર્શાવવા માટે આઈ અને સ્લેશ આઈનો ઉપયોગ થાય છે. ટેક્સ્ટને અંડરલાઇન કરવા માટે યુ અને સ્લેશ યુનો ઉપયોગ થાય છે. એક નોટપેડ ખોલો અને બી આઈ અને બી આઈ એન્ડ યુ ટેગને નીચે મુજબ ઉપયોગ કરો. દરેક લીટીને નવા ફકરા તરીકે દર્શાવવા માટે આપણે પી અને સ્લેશ પીનો ઉપયોગ કર્યો છે. તો નોટપેડ વિન્ડોની અંદર સૌથી પહેલાં તો આપણે HTML, હેડ, ટાઇટલ, ટેક્સ્ટાઇલ, ટાઇટલની અંદર આપણે શું લખીશું? ટેક્સ એટલે લખાણની સ્ટાઇલ અને સ્લેશ ટાઇટલ. પછી હેડ, બોડી, પછી પી એટલે કે પેરેગ્રાફમાં બોલ્ડ. ધીસ ટેક્સ ઇઝ ઇન અ બોલ્ડ સ્ટાઇલ એટલે કે આ જે ટેક્સ છે એ બોલ્ડ સ્ટાઇલમાં થશે, બરાબર. સ્લેશ બી, સ્લેશ પી. પી આઈ, ધીસ ટેક્સ ઇઝ ઇન ઇટાલિક સ્ટાઇલ એટલે કે સ્લેશ આઈ અને સ્લેશ પી. ત્યારબાદ ધીસ સ્ટાઇલ ઇઝ અંડરલાઇન, સ્લેશ યુ, સ્લેશ પી. બોડી અને HTML, સ્લેશ બોડી અને સ્લેશ HTML. બે, સેવ એઝ ડાયલોગ બોક્સ ખોલવા માટે ફાઇલમાં સેવ પર ક્લિક કરો. હવે આપણે ફાઇલની અંદર સેવ એઝનું ડાયલોગ બોક્સ, કારણ કે આપણે HTML ડોક્યુમેન્ટ સેવ કરવાનું છે, બરાબર, માટે ફાઇલની અંદર સેવ પર ક્લિક કરીશું. નંબર 3, સ્ટાઇલ ડોટ HTML તરીકે ડોક્યુમેન્ટને સેવ કરો. 4, નોટપેડ બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ પર ક્લિક કરો. ઇન્ટરનેટ ચાલુ કરો અને ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝર ખોલો. બ્રાઉઝરના મેનુ બાર પર ફાઇલ અને ઓપન પર ક્લિક કરો. તમે ઓપનનો ડાયલોગ બોક્સ જોશો. ઓપન ડાયલોગ બોક્સમાં બ્રાઉઝર પર ક્લિક કરવાનું છે. ફાઇલમાં ઓપન પર ક્લિક કરવાનું છે ને ઓપનનો ડાયલોગ બોક્સ આવે એની અંદર બ્રાઉઝર પર ક્લિક કરવાનું છે. તમને વિન્ડોઝ ઇન્ટરનેટ એક્સપ્લોરર ડાયલોગ બોક્સ જોવા મળશે, બરાબર. આપણે અહીંયા આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો, આ જે ડોક્યુમેન્ટ ખુલ્લો છે એમાં આપણે સ્ટાઇલ ડોક્યુમેન્ટથી આપણે સેવ કર્યું હતું, ખરું ને? તો જમણા પેન પર ડોક્યુમેન્ટના નામ પર ક્લિક કરો. વિન્ડોઝ એક્સપ્લોરર ડાયલોગ બોક્સ બંધ થશે. આ પેન ઉપર ક્લિક કરીશું એટલે, અને ઓપન ડાયલોગ બોક્સમાં ડોક્યુમેન્ટનું નામ તેના પાથ સાથે દેખાશે. જ્યારે આપણે અહીંયા સિલેક્ટ કરીશું એટલે આ રીતનું ઓપનનું ડાયલોગ બોક્સ તેના પાથ સાથે દેખાશે. અહીંયા આપણને દેખાય છે ઓપનના ડોક્યુમેન્ટનું નામ સ્ટાઇલ HTML. ઓકે પર ક્લિક કરો. ઇન્ટરનેટ એક્સપ્લોરર એક વેબ પેજ તરીકે તમારો HTML ડોક્યુમેન્ટ દર્શાવશે. એક વેબ પેજ તરીકે તમારો HTML ડોક્યુમેન્ટ કેવો લાગે છે તે જુઓ.
આપણી એક્ટિવ ટેપ કઈ છે? ટેક્સટાઇલ, એટલે કે આપણો લખાણની સ્ટાઇલ બદલી એના માટે. એડ્રેસ બાર પર પણ સ્ટાઇલ HTML ડોક્યુમેન્ટ દર્શાવે છે. ટાઇટલ બાર પણ ટેક્સટાઇલ ડોક્યુમેન્ટ દર્શાવે છે, બરાબર. અને આપણું કન્ટેનર, એટલે આપણે જે આ લખાણ લખ્યું હતું ને, એ તો પહેલી લીટી છે. ધીસ ટેક્સ ઇઝ ઇન ધ બોલ્ડ, એ ઘાટી લાગે છે. ધીસ ટેક્સ ઇઝ ઇન ઇટાલિક સ્ટાઇલ, એટલે કે થોડીક ત્રાસી લાગે છે. અને ધીસ ટેક્સ ઇઝ અંડરલાઇન, એટલે કે આપણું જે લખાણ છે એની નીચે લીટી છે, બરાબર. એ આપણું કન્ટેનર છે, સામગ્રી છે, કન્ટેન્ટ છે. ટાઇટલ અને સ્લેશ ટાઇટલ વચ્ચેનું લખાણ ટેક્સટાઇલ ટાઇટલ બાર પર દર્શાવાય છે. ટાઇટલ બાર ઉપર દર્શાવ્યું છે ને ટેક્સટાઇલ. એક્ટિવ ટેપ પણ ડોક્યુમેન્ટનું શીર્ષક ટેક્સટાઇલ ટાઇલ્સ દર્શાવે છે. અહીંયા છે ને એક્ટિવ બોડી અને સ્લેશ બોડી વચ્ચેનો બ્રાઉઝર પર દ્વારા દર્શાવાય છે. એડ્રેસ બાર પર ડોક્યુમેન્ટનો પાથ દર્શાવાય છે. અહીંયા એડ્રેસ બાર પર આપણા ડોક્યુમેન્ટનો પાથ દર્શાવે છે. HTML ડોક્યુમેન્ટની રચના કરવા. આપણે શીખ્યા તે બધી જ ટેગનો ઉપયોગ દ્વારા આપણે HTML ડોક્યુમેન્ટની રચના કરીશું. નોટપેડ ખોલો અને નીચેના ડોક્યુમેન્ટની રચના કરો. HTML હેડ ટાઇટલ 15 ઓગસ્ટ સ્લેશ ટાઇટલ સ્લેશ હેડ બોડી પેરેગ્રાફ એટલે પી, બરાબર. H1 બી એટલે બોલ્ડ. ધ ઇન્ડિપેન્ડન્સ ડે, શું છે આપણું કન્ટેન્ટ? ઇન્ડિપેન્ડન્સ ડે. સ્લેશ બી સ્લેશ H1 અને સ્લેશ પી. ત્યારબાદ પી આઈ એટલે કે ઇટાલિક. વી સેલિબ્રેટ અવર ઇન્ડિપેન્ડન્સ ડે ઇન ડે ઓન 15 ઓગસ્ટ એવરી યર. ઇટ વોઝ ઓન ધીસ ડે ઇન 1947 વેન ઇન્ડિયા બીકેમ અ ફ્રી કન્ટ્રી. સ્લેશ આઈ અને પી આ જે છે વચ્ચેનું લખાણ એ આપણું કન્ટેન્ટ છે. ત્યારબાદ પી આઈ ધ ઇન્ડિપેન્ડન્સ ડે ઇઝ સેલિબ્રેટ વિથ ગ્રેટ જોય ઓલ ઓવર ધ કન્ટ્રી. ધેર આર ફ્લેગ હોસ્ટિંગ ફંક્શન ઇન સ્કૂલ એન્ડ કોલેજીસ. સ્લેશ આઈ અને પી સ્લેશ બોડી સ્લેશ HTML, બરાબર. આ રીતનું આપણું ડોક્યુમેન્ટ તૈયાર થયું. તો અહીંયા આગળ આપણે જે પ્રમાણે ડોક્યુમેન્ટ તૈયાર કર્યું હતું એ પ્રમાણે અહીંયા આપણને દેખાય છે, બરાબર. ત્યારબાદ સેવ એઝ ડાયલોગ બોક્સ ખોલવા માટે ફાઇલમાં સેવ પર ક્લિક કરો. હવે આપણે અહીંયા આગળ ફાઇલમાં સેવ પર ક્લિક કરો એટલે આ સેવ એઝ ડાયલોગ બોક્સ આવશે, જેની અંદર તમારે એસે એટલે નિબંધ ડોટ HTML ડોક્યુમેન્ટ સેવ કરવાનો. સેવ કરો. 4. નોટપેડ બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ પર ક્લિક કરો. 5. ઇન્ટરનેટ ચાલુ કરો અને ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝર ખોલો. બ્રાઉઝરના મેનુ બાર પર ફાઇલમાં જઈ ઓપન પર ક્લિક કરો અને તમને ઓપનનું ડાયલોગ બોક્સ જોવા મળશે. ઓપન ડાયલોગ બોક્સમાં બ્રાઉઝર પર ક્લિક કરો. તમને વિન્ડો ઇન્ટરનેટ એક્સપ્લોરર ડાયલોગ બોક્સ દેખાશે. આ વિન્ડો ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, બરાબર. એમાં આપણે એસેથી સેવ કર્યું છે ને ડોક્યુમેન્ટ લાઇબ્રેરીમાં, બરાબર. અહીંયા HTML ડોક્યુમેન્ટનું નામ છે, અહીંયા ક્લિક કરો. જમણા પેન પર ડોક્યુમેન્ટના નામ પર ક્લિક કરો. અહીંયા આગળ ક્લિક કરો. વિન્ડો ઇન્ટરનેટ એક્સપ્લોરર ડાયલોગ બોક્સ બંધ થઈ જશે. જ્યારે તમે અહીંયા ક્લિક કરશો એટલે આ જે ડાયલોગ બોક્સ છે એ બંધ થઈ જશે થશે અને ઓપનનું ડાયલોગ બોક્સ ડોક્યુમેન્ટના નામ એટલે કે તેના પાથ સાથે દેખાશે. અને આ બોક્સ આ ડાયલોગ બોક્સ જતું રહેશે અને આ ઓપનનું ડાયલોગ બોક્સ તમને એના નામ એટલે કે essay.html ડોક્યુમેન્ટના નેમ સાથે તમને દેખાશે. આપણે અહીંયા ઓકે પર ક્લિક કરીશું. ઇન્ટરનેટ એક્સપ્લોરર વેબ પેજ તરીકે HTML ડોક્યુમેન્ટ દર્શાવશે. હવે જુઓ અહીંયા આપણે
આપણો જે ઇન્ટરનેટ વિન્ડો ઇન્ટરનેટ એક્સપ્લોરરની અંદર આપણી એક્ટિવ ટેબ કઈ છે? 15 ઓગસ્ટ, બરાબર, 15 ઓગસ્ટ એ આપણી એક્ટિવ ટેબ છે. ટાઇટલ બાર તો અહીંયા આપણે 15 ઓગસ્ટ, એડ્રેસ બાર પણ sah.html, આપણી કન્ટેન્ટ જે આપણે અહીંયા લખ્યું હતું એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ, બરાબર. પછી ટાઇટલ અને સ્લેશ ટાઇટલ વચ્ચેનો ટેક્સ્ટ 15 ઓગસ્ટ ટાઇટલ બાર પર દર્શાવાય છે. એક્ટિવ ટેપ પણ ડોક્યુમેન્ટનું શીર્ષક 15 ઓગસ્ટ દર્શાવે છે. એક્ટિવ ટેપ પણ શું દર્શાવે છે? 15 ઓગસ્ટ. બોડી એન્ડ સ્લેશ બોડી વચ્ચેનો ટેક્સ્ટ બ્રાઉઝર દ્વારા દર્શાવાય છે. હેડર સાઇઝ પહેલાં અને પછી HTML એની મેળે એક કોરી લીટી ઉમેરે છે. એડ્રેસ બાર પર ડોક્યુમેન્ટનો પાથ દર્શાવે છે. તો અહીંયા આપણું HTML પરિચય પ્રકરણ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે એના સ્વાધ્યાયનો અભ્યાસ કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, તમારે પેન્સિલ અથવા તો પેન સાથે રાખવાની છે. સ્વાધ્યાય ચાલે ત્યારે આપણે જવાબો સાથે લખતા જઈશું, જેથી કરીને તમારે નોટબુકમાં લખવામાં સરળતા રહે. તમે જ્યારે નોટબુકમાં સ્વાધ્યાય લખો ત્યારે આ કૌંસ એટલે કે ઓપ્શનવાળી કૌંસ છે એ તમારે લખવાના નથી. ડાયરેક્ટ જવાબ સાથેની ખાલી જગ્યા તમારે તમારી નોટબુકમાં લખવાની રહેશે. તો સ્વાધ્યાય એમાં પ્રશ્ન 1, કૌંસમાં આપેલા શબ્દોની મદદથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા, ખાલી જગ્યા એ વેબ પેજ પરની રચના માટે ઉપયોગમાં લેવાતી પ્રમાણભૂત સાંકેતિક ભાષા છે. તો અહીંયા બે ઓપ્શન આપ્યા છે જેમાં HTML અને HTTP, બરાબર. તો આપણો સાચો જવાબ છે HTML. તો અહીંયા આપણે લખી દઈશું HTML. બે, HTMLમાં દરેક માર્કઅપ કોડને ખાલી જગ્યા કહે છે. તો એને સિમ્બોલ કે ટેગ, તો એને શું કહેવાય? ટેગ, HTML ટેગ. 3, ખાલી જગ્યા 3, HTML ટેગ હંમેશા ખાલી જગ્યામાં લખાય છે. તો અહીંયા આગળ કોણીય કૌંસ એન્ડ, બરાબર, આ રીતે લખાય છે. 4, જોડીમાં લખાતી HTML ટેગને ખાલી જગ્યા કહે છે. તો એને કન્ટેનર ટેગ કહેવામાં આવે છે. પાંચ, એન્ડ ટેગ હંમેશા ખાલી જગ્યાથી શરૂ થાય છે. તો સ્લેશ, શેનાથી શરૂ થાય છે? સ્લેશથી. 6, HTML ડોક્યુમેન્ટ હંમેશા ખાલી જગ્યાથી શરૂ થાય છે. તો કોણીય કૌંસ HTML અને આ રીતે. 7, HTML ડોક્યુમેન્ટ હંમેશા ખાલી જગ્યાથી પૂરો થાય છે. તો પૂરો હંમેશા સ્લેશથી થાય છે. તો કોણીય કૌંસમાં સ્લેશ HTML. 8, ખાલી જગ્યા વચ્ચેનું લખાણ બ્રાઉઝર દ્વારા દર્શાવાતું નથી. તો હેડ અને સ્લેશ હેડ, એનું લખાણ બ્રાઉઝર દ્વારા દર્શાવાતું નથી. તો આપણે લખીશું હેડ અને સ્લેશ. ખાલી જગ્યા વચ્ચેનું લખાણ બ્રાઉઝરના ટાઇટલ બાર પર દર્શાવાય છે. તો અહીંયા આગળ આપણને હેડ અને સ્લેશ હેડ આપ્યું છે. બીજો ઓપ્શન છે ટાઇટલ અને સ્લેશ ટાઇટલ. તો અહીંયા આવશે ટાઇટલ બાર ઉપર ટાઇટલ અને સ્લેશ ટાઇટલ દર્શાવાય છે. તો જવાબમાં લખીશું આપણે ખાલી જગ્યા 10, ખાલી જગ્યા HTML ડોક્યુમેન્ટની સામગ્રી ધરાવે છે.
તો બોડી અને સ્લેશ બોડી એ ડોક્યુમેન્ટની સામગ્રી કન્ટેન્ટ ધરાવે છે. અગિયાર, HTML ડોક્યુમેન્ટનો ફાઇલ એક્સટેન્શન ખાલી જગ્યા હોય છે તો ડોટ HTML અને ડોટ HTML. તો સાચો જવાબ છે ડોટ HTML. બાર, શીર્ષકની ટેક્સ્ટ સાઇઝ બદલવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો સ્ટાઇલ્સ અને હેડર્સ, તો હેડર્સનો ઉપયોગ થાય છે ટેક્સ્ટ સાઇઝ બદલવા માટે. HTML ડોક્યુમેન્ટમાં ખાલી જગ્યા સુધીના ટેગના ઉપયોગ દ્વારા શીર્ષકની 6 સાઇઝ મળે છે. તો અહીંયા આગળ H1 થી H6 સુધીની સાઇઝ આપણને મળે છે. 14, હેડરની સૌથી નાની ટેક્સ્ટ સાઇઝ માટે હેડરની સૌથી નાની ટેક્સ્ટ સાઇઝ માટે ખાલી જગ્યા છે તો સૌથી નાની, આપણને શું પૂછ્યું છે સૌથી નાની, તો H6. હેડરની સૌથી મોટી ટેક્સ્ટ સાઇઝ માટે ખાલી જગ્યા છે તો H1. 16, ફકરો નક્કી કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો P અને સ્લેશ P. 17, લખાણને બોલ્ડ શૈલીમાં દર્શાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો B અને સ્લેશ B. આગળ, લખાણ એટલે કે ટેક્સ્ટની ઇટાલિક શૈલીમાં દર્શાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો I અને સ્લેશ I. લખાણને અધોરેખિત એટલે કે અંડરલાઇન કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો U અને સ્લેશ U. પ્રશ્ન 2, નામ આપો જોડીમાં લખાતી ટેગ, તો કન્ટેનર ટેગ. જવાબ શું આવશે? કન્ટેનર ટેગ. પ્રશ્ન 2, HTML ડોક્યુમેન્ટ જે ટેગ સાથે શરૂ થાય તેને તે ટેગ, તો કોણીય કૌંસમાં HTML, બરાબર. 3, HTML ડોક્યુમેન્ટ જે ટેગ સાથે પૂરો થાય છે તે ટેગ, તો કોણીય કૌંસમાં સ્લેશ ફોરવર્ડ સ્લેશ HTML, અહીંયા ટેગ પૂરો થાય છે. 4, HTML ડોક્યુમેન્ટનું શીર્ષક લખવા માટેની ટેગ, તો સ્લેશ કોણીય કૌંસમાં ટાઇટલ અને સ્લેશ ટાઇટલ એ શીર્ષક લખવા માટેની ટેગ છે. 5, HTML ડોક્યુમેન્ટની સામગ્રી એટલે કે કન્ટેન્ટ ધરાવતી ટેગ, તો કન્ટેન્ટ કઈ ટેગ ધરાવે છે? બોડી એન્ડ સ્લેશ બોડી, બોડી અને સ્લેશ બોડી. 6, સૌથી મોટી ટેક્સ્ટ સાઇઝ માટેનું હેડર એટલે કે તમારું જે લખાણ છે એમાં સૌથી મોટી ટેક્સ્ટ સાઇઝ, સૌથી મોટું લખાણ, તો H1 અને સ્લેશ H1. 7, સૌથી નાની ટેક્સ્ટ સાઇઝ માટેનું હેડર, તો H6 અને સ્લેશ H6. 8, ફકરો નક્કી કરવા માટેની ટેગ, તો P અને સ્લેશ P. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થાય છે. તમે પણ તમારા સ્વાધ્યાય પોથીની અંદર સ્વાધ્યાય લખી નાખ્યું હશે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? ફરીથી એકવાર તમને જવાબો સાથેનું સ્વાધ્યાય બતાવી દઉં છું, જેથી કરીને તમારો કોઈ જવાબ બાકી રહી ગયો હોય અથવા તો ખોટો લઈ લખાઈ ગયો હોય તો તમે ચેક કરી લેજો અને સુધારી દેજો. પહેલો જવાબ છે HTML, બીજો જવાબ છે ટેગ,
ત્રીજા ખાલી જગ્યાનો જવાબ છે કોણીય કૌંસમાં, એન્ડ ચોથો જવાબ છે કન્ટેનર ટેક, પાંચમો જવાબ છે સ્લેશ, છઠ્ઠો જવાબ છે કોણીય કૌંસમાં HTML, સાતમી ખાલી જગ્યાનો જવાબ છે કોણીય કૌંસમાં સ્લેશ HTML, આઠમા ખાલી જગ્યાનો જવાબ છે હેડ અને સ્લેશ હેડ, નવમી ખાલી જગ્યામાં જવાબ છે ટાઇટલ અને સ્લેશ ટાઇટલ, દસમી ખાલી જગ્યાનો જવાબ છે બોડી અને સ્લેશ બોડી, અગિયારમી ખાલી જગ્યાનો જવાબ છે ડોટ HTML, બારમી ખાલી જગ્યાનો જવાબ છે હેડર્સ, તેરમી ખાલી જગ્યાનો જવાબ છે H1 થી H6, ચૌદમી ખાલી જગ્યાનો જવાબ છે H6, પંદરમી ખાલી જગ્યાનો જવાબ છે H1, સોળમી ખાલી જગ્યાનો જવાબ છે P/P, સત્તરમી ખાલી જગ્યાનો જવાબ છે લખાણને બોર્ડ શૈલીમાં દર્શાવવા માટે B/B, લખાણ એટલે કે ટેક્સ્ટને ઇટેલિક શૈલીમાં દર્શાવવા માટે I/I, લખાણની નીચે અન્ડરલાઇન કરવા માટે U/U. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ તમારી 19 ખાલી જગ્યા છે અને નામ આપો તો પહેલો છે કન્ટેનર ટેગ, બીજો છે કોણીય કૌંસમાં HTML, ત્રીજો જવાબ છે સ્લેશ HTML, ચોથો જવાબ છે ટાઇટલ અને સ્લેશ ટાઇટલ, પાંચમો જવાબ છે બોડી અને સ્લેશ બોડી, H1 અને સ્લેશ H1, પછી છે H6 અને સ્લેશ H6, ફકરો નક્કી કરવા માટે P/P. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ તમારો આજે સ્વાધ્યાય પૂર્ણ થાય છે. તો તમારી કમ્પ્યુટરની નોટ અને સ્વાધ્યાય પોથીમાં તમારું સ્વાધ્યાય કમ્પ્લીટ હોવું જોઈએ, જેથી કરીને તમને પરીક્ષામાં તૈયારી કરવામાં સરળતા રહે. તો દરેક વિદ્યાર્થી મિત્રએ કમ્પ્યુટરની નોટની અંદર સ્વાધ્યાય સારા અક્ષરે લખવાનું છે. આવજો વિદ્યાર્થી મિત્રો, આવતા પીરિયડમાં આપણે નવા પાઠ સાથે ફરી મળીશું.